સુરતમાં વસ્તા બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા સુરતના વરાછા ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે 9મા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે વ્યક્તિ ગમે તેટલો ધનવાન કેમ ના હોય, પરંતુ તે તો તેના સમાજ થકી ઓળખાતો હોય છે. ત્યારે વરાછા ખાતે આવેલા રામજી મંદિરમાં બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમાજમાં જે બાળકો આગળ વધી રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ બાળકો આગળ વધીને સમાજનું નામ રોશન કરે તે હેતુસર તેને સન્માનવામાં આવ્યા હતા. જોવા જઈએ તો સમાજના 75 વર્ષના વડીલોને પણ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના મહેમાનમાં મુખ્ય મહેમાન શ્રી નરહરિભાઈ એન ભટ્ટ ભાવનગર, મહેમાન શ્રી ભરતભાઈ એમ મહેતા, ખજાનચી સિહોર જ્ઞાતિ મંડળ સિહોર અને જીટીવી ગુજરાત ન્યૂઝના મહેશભાઈ પંડિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સમાજના આગેવાનો દ્વારા દેશ અને સમાજની સંસ્કૃતિ છે તે ભૂલાય નહીં તેની પણ ઝાંખી કરાવી હતી. સાથે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અને પર્યાવરણ બચાવવાની પણ સમાજ દ્વારા પહેલ કરાઈ છે. સાથે વિશ્વ શાંતિની પણ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. ટ્રસ્ટી શ્રી ભૂપતભાઈ પંડ્યા, અશોકભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, કૌશિકભાઈ પંડ્યા સાથે કારોબારી સમિતિના સભ્યો છે તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. હા, અમારું અત્યારે આ જ્ઞાતિ જે છે, અમારા જ્ઞાતિનું સ્નેહ મિલન અત્યારે ચાલી રહ્યું છે. એમાં અમારા ટ્રસ્ટનું 9મી વાર્ષિક સાધારણ સભા છે અને અમારા જ્ઞાતિનું આ 13મું સ્નેહ મિલન અત્યારે ચાલી રહ્યું છે. એમાં અમે ઇનામ વિતરણ, બાળકો જે આવેલા હોય છે બાળકોનું ઇનામ વિતરણ કરીએ છીએ અને અમારી જ્ઞાતિની એકતા વધારવા માટે અમે જ્ઞાતિ આખી દર વર્ષે અહીંયા ભેગા થઈએ છીએ. અમારી જ્ઞાતિમાં દરેક જ્ઞાતિમાં જે રીતનું સંગઠન હોય છે એ રીતનું જ અમારી જ્ઞાતિને સંગઠન અમે રાખીએ છીએ. દરેક વર્ગના દરેક વિદ્યાર્થીઓને પહેલા બીજા ત્રીજાના નંબરને ઇનામો આપીએ છીએ અને ત્યાર પછીના જે બાળકો હોય છે એ બધાને આશ્વાસન ઇનામ આપે, એટલે દરેક બાળકને ઇનામ મળે એ રીતનું અમારું આયોજન હોય છે. એ વિશેષ ઉમેરું તો અમારે જે સ્ત્રીભૂણનું જે છે, બેટી બચાવ જે છે, સ્વચ્છતા અભિયાન છે અને જે આપણે સમાજમાં અને દેશ માટે જે કંઈ કરી છૂટવું હોય એ અમારા જ્ઞાતિમંડળના બધા સભ્યોએ નક્કી કર્યું કે આપણે સ્વચ્છતા અભિયાન છે, બેટી બચાવ છે અને દરેક બાળકનો વિકાસ થાય અને સાથોસાથ નબળા જે બાળક જે છે અમારા સમાજના એને પણ ભણવા માટે આગળ જવા માટે જો એને મુશ્કેલી નડતી હોય, એને ઉચ્ચ અભ્યાસ કરવો હોય એના માટે પણ અમારા જ્ઞાતિમંડળના બધા જે કમિટી સભ્યો છે એને આર્થિક સહાય કરે છે જેથી કરીને એ આગળ જતા એ અટકે નહીં. તો સર્વાંગી જેને કહી શકાય સામાજિક સર્વાંગી વિકાસ માટે અમે દરેક કાર્યો દર વર્ષે મળીને અને દર વર્ષે નવું નવું કરવાનો પણ અમે પ્રયત્ન કરીએ છીએ. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. તે દિવ્ય છે, તે પૂજ્ય છે, તે છે સૃષ્ટિનો પાલક, તેની અમાપ ઉર્જા બનશે વિશ્વ સંચાલક. ઘર ઉદ્યોગો કે વ્યાપાર, સૌર ઉર્જા કરાવશે બચત અપાર. હા, આપના ઘર કે વ્યાપારને સૂર્યની અમાપ ઉર્જાનો લાભ આપવા બાપા સીતારામ રિન્યુએબલ એનર્જી લઈને આવ્યા છે સોલર રૂફટોપ સિસ્ટમ. આપના મકાનની છત પર લગાવો અને સૌર ઉર્જાથી વીજળીનું ઉત્પાદન કરો અને સાથે મેળવો અનેક ફાયદા. અનુભવી નિષ્ણાતો દ્વારા આપની જરૂરિયાત મુજબની ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તાની મેક ઇન ઇન્ડિયા સોલાર પેનલ્સ અને ઓલ કોમ્પોનન્ટ્સ, 25 વર્ષનું આયુષ્ય, 5 વર્ષનું મેન્ટેનન્સ કરાર, વીજ ખર્ચમાં નોંધપાત્ર બચત, ડ્રિલિંગ વગર ઇન્સ્ટોલેશન, ઋતુ પ્રમાણે પેનલ ટિલ્ટ કરવાની સુવિધા, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી. તો આજે જ બાપા સીતારામ રિન્યુએબલ એનર્જીનો સંપર્ક કરો અને આપની છતને આપનું બચત ખાતું બનાવો. બાપા સીતારામ સોલર રૂફટોપ સિસ્ટમ, ઉદ્યોગ હોય કે ઘર, સૌર ઉર્જાથી ચાલશે નિરંતર.